છે મિત્રો, આગળ વિદ્યાની અંદર આપણે કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો તેને ક્રમિક વિપુલદર્શિતાના સિદ્ધાંત વડે કેવી રીતે સંખ્યા રેખા પર એનું નિરૂપણ કરી શકાય છે એ જોઈ ગયા. એક ઉદાહરણ જોયું હતું, એક સ્વાધ્યાયનો દાખલો જોયો હતો, એક દાખલો બાકી હતો એ તમે ગણ્યો હશે અને જોઈ ગયા હશો. આ પણ બે કે ત્રણ માર્કમાં પૂછાય એવા દાખલા છે. હવે એના પછીની જે આપણે જે થિયરી છે, આના પછીના સ્વાધ્યાય માટેની થિયરી છે. સ્વાધ્યાય 1.4 આપણે જોઈ ગયા ને, એના પછીની જે થિયરી હવે આવે છે સ્વાધ્યાય 1.5 માટેની. ટૂંકમાં સ્વાધ્યાય ગણતાં પહેલાં તમારે થિયરી તૈયાર કરવી પડે તો જ તમને એનું સ્વાધ્યાયના દાખલા સમજાય અને ગણી શકો. પછી આપણે જે ઉદાહરણ ગણ્યા છે ઉદાહરણ પ્રમાણે આગળ વધતા જાય. તો હવે આપણે આવે છે નવી થિયરી, એમાં છે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિની અંદર જ આપણે આગળ વધારી છીએ. ધન વાસ્તવિક સંખ્યાના એન મૂળ એટલે શું, તેના માટેની આપણે વ્યાખ્યા લીધી છે કે જે જો એ ધન વાસ્તવિક સંખ્યા હોય તથા એન કોઈ પ્રાકૃતિક સંખ્યા હોય તો એક અને માત્ર એક જ ધન વાસ્તવિક સંખ્યા એક્સ મળે, કે જેથી એક્સની એન ઘાત બરાબર એ થાય એની વ્યાખ્યા છે. હવે કોઈ આ હું યાદ રાખવાની વાત છે કે ઝીરોની એન ઘાત કરો તો તમને ઝીરો મળે. પછી ઝીરોનું આને કહેવાય એન મૂળ, આ મૂળ માટેની નિશાની છે. આ અસમય સંખ્યાના જે આપણે કરણી કહીએ ને, કરણી માટેના સંકેતો છે, કરણીની અંદર પાછળ આવશે એ જોશો. આ એન મૂળ, આ એન મૂળ કહેવાય. અહીંયા બગડો હોય તો વર્ગમૂળમાં કાંઈ જરૂર નથી પડતી, તગડો હોય તો ઘનમૂળ, ચોગડો હોય તો ચતુર્થ મૂળ, એવી રીતે આગળ વધતા વધતા એન છે એટલે એનમું મૂળ કહેવાય. એટલે શૂન્યનું એનમું મૂળ શૂન્ય થાય છે. શૂન્યની તમે કોઈ પણ ઘાત લ્યો, કોઈ પણ ઘાત, તો એનો જવાબ તમને શૂન્ય જ મળશે. હવે આ વર્ગમૂળની નિશાની છે. દાખલા તરીકે વર્ગમૂળની નિશાની અંદર તમે 3 અહીંયા મૂક્યા છે તો આને એ રીતે વંચાય 3નું વર્ગમૂળ. દાખલા તરીકે હું તગડો મૂકી દઉં તો 3નું ઘનમૂળ, ચોગડો આમાં મૂકી દઉં તો 3નું ચતુર્થ મૂળ. એવી રીતે જો અહીંયા એન મૂકી દઉં, આ પાંખિયાની અંદર કહું છું, આ બે પાંખિયા બતાવ્યા, આ પાંખિયા છે જ્યાં એમ એન મૂકી દીધો છે, તો અહીં એન મૂકી દઉં તો 3નું એન મૂળ કહેવાય. હવે એના પછીનો મુદ્દો આપણે લઈ કે ભાઈ થોડાક નિયમો છે, એ નિયમો આપણે લખી લઈ જેથી કરી અને સ્વાધ્યાયની અંદર દાખલા ગણવામાં કામ આવે. હા, એક મુદ્દો એવો પણ છે, કોઈ પણ સંખ્યાના વર્ગનું વર્ગમૂળ તે સંખ્યા પોતે થાય એ તો આપણે આગળ શીખી ગયા છે. એટલે નિયમો જોઈ લઈ. જો એ બી સી ડી ધન વાસ્તવિક સંખ્યા હોય, જો એ બી સી અને ડી ધન વાસ્તવિક સંખ્યા હોય એ બી સી ડી આવી પછી કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા, અત્યારે આપણે એ બી સી ડી એવું નામ આપી દીધું છે, તો એના માટે આપણે 6 નિયમો છે તો 6 નિયમો લખશું અને એને તૈયાર કરશું. પહેલો નિયમ છે, હોય તો નિયમ નંબર 1 આગળ પાછા આવે છે, ધ્યાન રાખજો. એટલે આને નાનો પર સ્વાધ્યાયમાં ઉપયોગ આવશે અને પાછો થિયરીમાં પણ કામ આવશે. પહેલો નિયમ છે ગુણાકારનો નિયમ છે. આમ જુઓ કે વર્ગમૂળમાં એ બી બરાબર કોઈ પણ બે સંખ્યાના ગુણાકારનું વર્ગમૂળ તે બે સંખ્યાના વર્ગમૂળના ગુણાકાર બરાબર થાય. એટલે વર્ગમૂળ એ ગુણ્યા વર્ગમૂળ બી, છૂટું પડી ગયું, જુઓ વર્ગમૂળ એ ગુણ્યા વર્ગમૂળ બી, એટલે ટૂંકમાં
વર્ગમૂળની નિશાનીની અંદર બે સંખ્યાનો ગુણાકાર થતો હોય, એટલે કે કોઈ પણ બે સંખ્યાઓ હોય એના ગુણાકારનું વર્ગમૂળ તમારે જોતું હોય તો તે બે સંખ્યાના વર્ગમૂળના ગુણાકાર બરાબર થાય. એ જ રીતે પાછો ભાગાકારનો નિયમ છે, બીજો નિયમ, એના છેદમાં બી અને આખાઈનું વર્ગમૂળ જો તમારે જોતું હોય, એટલે અહીંયા તો ખરેખર તો ભાગાકારના વર્ગમૂળનો નિયમ કહેવાય કે એ અને બીનો ભાગાકાર હોય અને એનું તમારે વર્ગમૂળ જોતું હોય. તો આમ તો આવું કંઈક શીખી ગયા છે કે અપૂર્ણાંકનું વર્ગમૂળ જોતું હોય તો અંશનું વર્ગમૂળ અંશમાન, છેદનું વર્ગમૂળ છેદમાન, આવું બધું તો શીખી ગયા છે આગળ. એટલે તે બે સંખ્યાના વર્ગમૂળના ભાગાકાર બરાબર થાય, એટલે વર્ગમૂળ એ ભાગ્યા વર્ગમૂળ બી, એટલે અંશમાં વર્ગમૂળ એ અને છેદમાં વર્ગમૂળ બી. ત્રીજો નિયમ, ત્રીજા નિયમની અંદર તફાવતની રીતવાળું સૂત્ર આમ તો આપી દીધું છે, વર્ગમૂળ એ વત્તા વર્ગમૂળ બી એક કૌંસમાં બીજા કૌંસમાં વર્ગમૂળ એ ઓછા વર્ગમૂળ બી, પહેલું પદ સરખું, બીજું પદ સરખું, વિરુદ્ધ નિશાની, એટલે આપણે આવું કંઈક શીખી ગયા છે એ વર્તા બી એક કૌંસમાં એ ઓછા બી બીજા કૌંસમાં હોય તો એનો વર્ગ ઓછા બીનો વર્ગ, એટલે પહેલાં પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ થાય. તો અહીંયા આપણે એ લેવા જઈશું તો પહેલાં પદનો વર્ગ એટલે એના વર્ગમૂળનો વર્ગ એટલે તે સંખ્યા પોતે એ ઓછા બીજું છે વર્ગમૂળ બી એનો વર્ગ એટલે બી, એટલે આવો તમને જોવા મળશે. તેમાં આપણે કહેતા હતા કે એ ઓછા બી એક કૌંસમાં એ વર્તા બી બીજા કૌંસમાં હોય તો એનો વર્ગ ઓછા બી બીનો વર્ગ, ખરેખર એમ થાય કે વર્ગમૂળ એનો વર્ગ વર્ગમૂળ બીનો વર્ગ, એનો જવાબ આવે એ ઓછા બી. ચોથું છે, ચોથો નિયમ, વર્ગમૂળ એ વત્તા વર્ગમૂળ બી, વર્ગમૂળ એ વત્તા વર્ગમૂળ બી એક કૌંસમાં અને બીજા કૌંસમાં છે વર્ગમૂળ સી વત્તા વર્ગમૂળ ડી, વર્ગમૂળ સી વત્તા વર્ગમૂળ ડી. ચાર સંખ્યા ચારે ચાર અલગ લીધી છે, વર્ગમૂળ એ વર્તા વર્ગમૂળ બી, વર્ગમૂળ સી વર્તા વર્ગમૂળ ડી. એના માટે શું કરવું તો કે નિયમ તો એ છે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર, એટલે આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર, એ આપણો જે નિયમ છે વિસ્તરણની વાત કહી રહ્યા હતા આગળ, તમે આઠમા ધોરણમાં વિસ્તરણ સૂત્ર શીખી ગયા છો, એ નિયમ પ્રમાણે આપણે લેતા જઈશું અને આનો પણ ઉપયોગ કરતા જઈશું. તો વર્ગમૂળમાં જો અહીંયા વર્ગમૂળ એ ગુણ્યા વર્ગમૂળ સી, તો વર્ગમૂળ ક્રમમાં ગોઠવવું હોય તો ક્રમમાં ગોઠવી નાખશું, આનો ગુણાકાર સાથે લઉં છું એટલે વર્ગમૂળ એ ગુણ્યા વર્ગમૂળ સી, એનો જવાબ આવે વર્ગમૂળ અહીંયા વર્ગમૂળ એ ગુણ્યા વર્ગમૂળ બી, એટલે વર્ગમૂળમાં એ બી. એ જ રીતે વર્ગમૂળ એ ગુણ્યા વર્ગમૂળ સી એટલે વર્ગમૂળ એસી વર્તા. આની વાત એવી સી ડી એટલે ક્રમમાં જ લેતા જાય, એ ડી એટલે ઓની સાથે વયા જાય, વર્ગમૂળમાં જોતા જાઓ એ સી એ ડી વર્તા. હવે આવ્યો બીનો વારો, તો વર્ગમૂળમાં બી સી વર્તા, વર્ગમૂળમાં બી ડી. વિસ્તરણ સૂત્ર જ છે આમાં, બીજું કાંઈ નથી. આનો ગુણાકારની સાથે, આનો ગુણાકારની સાથે, આનો ગુણાકારની સાથે, આનો ગુણાકારની સાથે. તો આપણા પાંચ નિયમ છે, એક વધારાનો છે, અહીંયા દાખલા તરીકે એ આપ્યું હોય તો અહીંયા એનો વર્ગ આવે, બાકીનો વર્ગમૂળ તફાવતને વાળું છે એ બીજી વાર એને મૂક્યું છે, એની કંઈ આપણે અત્યારે જરૂર નથી. એના તારણો જે છે, તારણો છે અગત્યના તારણો છે, શૂન્યતર સમય સંખ્યાઓની નો અસમય સંખ્યા સાથેનો સરવાળો અથવા તો તફાવત અથવા ગુણાકાર અસમય સંખ્યા છે. હવે એ બધી થિયરીની અંદર કાંઈ બહુ જરૂર નથી, આપણે તારણો છે તો આપણે પછી દાખલા ગણો એટલે એના ઉપરથી તારણો તમને મળતા જાય.
એના પછી છે એક વ્યાખ્યા છે, સમયકરણ એટલે શું? સમયકરણ એટલે શું? પછી તો છેદનું સમયકરણ આવશે. અત્યારે તો સમયકરણ એટલે શું? સમયકરણ. વ્યાખ્યા લઈ લઈ કે ભાઈ કોઈ અસમય સંખ્યાને શક્ય હોય તો, કોઈ અસમય સંખ્યાને હોય અસમય સંખ્યાને હોય અસમય સંખ્યાને શક્ય હોય તો યોગ્ય અસમય સંખ્યા વળે. કોઈ અસમય સંખ્યાને શક્ય હોય તો, શક્ય હોય તો કોઈ અસમય સંખ્યાને શક્ય હોય તો યોગ્ય અસમય સંખ્યા વળે, હોય તો યોગ્ય અસમય સંખ્યા વળે અસમય સંખ્યા વડે ગુણીને ગુણનફળ સમય મેળવવાની રીતને વડે ગુણીને ગુણનફળ સમય મેળવવાની રીતને સમયકરણ કહેવામાં આવે છે. સમયકરણ કહેવામાં આવે છે. હવે આ થોડુંક લાંબુ લાંબુ છે આવું બધું, પણ હવે ખરેખર તો જો આ દાખલા તરીકે આમ કહું તમને, દાખલા તરીકે આ વર્ગમૂળ 3 છે, આને આપણે સમય કરવા છે. તો સમય કરવા માટે હું શું કરીશ? હું સમયકરણ કરો તો એને અસમય સંખ્યા વડે ગુણી નાખી. જો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 જોતા જાઓ. કોઈ અસમય સંખ્યાને શક્ય હોય તો યોગ્ય અસમય સંખ્યા વડે ગુણીને ગુણનફળ, એટલે હું ગુણાકાર કરીશ, આનો ગુણાકાર કરીશ, એટલે વર્ગમૂળ 3નો વર્ગ કોઈ પણ સંખ્યાના વર્ગમૂળનો વર્ગ એટલે તે સંખ્યા 3. આ સમય છે. લ્યો, આ રીતે સમય મેળવવાની જે રીત છે એ રીતને સમયકરણ કહેવામાં આવે છે. આ સમીકરણની વ્યાખ્યા આપી. ત્યાર પછી એક રીત છે કે ભાઈ કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યાઓ છે એને, એ મુદ્દાની થોડીક થિયરી લઈ લઈ, કારણ કે આમાં થિયરી આ મુદ્દામાં વધારે આવે છે, એટલે થિયરીને આપણે તૈયાર કરતા જાય પછી સ્વાધ્યાય લઈશું. મુદ્દો બદલાવી નાખી. ધન વાસ્તવિક સંખ્યા એ માટે, ધન વાસ્તવિક સંખ્યા એ માટે, ધન વાસ્તવિક સંખ્યા એ માટે વર્ગમૂળ એને, વર્ગમૂળ એને ભૌમિતિક રીતે મેળવવાની રચના, એને ભૌમિતિક રીતે, ભૌમિતિક મેળવવાની રચના. આ મુદ્દો આપણો છે. હવે વળી પછી રચનાની વાત આવી તો આ પાછો 3 ગુણનો પ્રશ્ન થયો. 3 અથવા 4માં મૂકી શકાય, આના તો મુદ્દા પણ આવશે. તો અહીંયા આપણે વર્ગમૂળ એ લીધું છે, આની જગ્યાએ કોઈ પણ હોઈ શકે. લ્યો, 4.2 વર્ગમૂળની અંદર એને સંખ્યા રેખા ઉપર ભૌમિતિક રીતે બતાવો. અહીંથી મુદ્દા ધ્યાન રાખજો બરાબર. જો
આની પહેલાંનું બધા આપણે શું હતું, વિક્રમિક વિપુલ દર્શિતાના સિદ્ધાંત પ્રમાણે દર્શાવો એમ કીધું હતું. એની આગળ આપણે સંખ્યા રેખા ઉપર એવું બતાવ્યું હતું કે અસમય સંખ્યા રેખા, અસમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવો. ત્યાં આપણે પાયથાગોરસનો સિદ્ધાંત વાપર્યો હતો. એક, બે અને આ ત્રીજી પાછી આકૃતિ આવે છે, જુઓ ભૌમિતિક રીત. તો આને ભૌમિતિક રીતે કઈ રીતે દર્શાવી શકાય? તો એમાં સૌ પ્રથમ આપણે જો સંખ્યા લીધી છે વર્ગમૂળ એ, તો એક પછી એક એના મુદ્દા લેતા જાય. તો મુદ્દાની અંદર સૌ પ્રથમ આપણે આકૃતિ એક દોર નાખી, આકૃતિ નીચે રાખશો એટલે મુદ્દા પહેલાં માથે સમાઈ જાય. પહેલો મુદ્દો છે જવાબ. અત્યારે વર્ગમૂળ એની વાત છે, એની જગ્યાએ કોઈ પણ સંખ્યા હોય, 4.3 હોય તો ભલે, 3.2 હોય તો ભલે, જે હોય તે, 9.5 હોય તો ભલે, જે હોય તે. તો એમાં આપણે કરવાનું શું? તો કે પહેલો મુદ્દો આપણો એવો આવશે કે કિરણ એ એક્સ લો, રચનાના મુદ્દા એમ કોઈ મુદ્દો પાડી દઈ, રચનાના મુદ્દા. પહેલો મુદ્દો એ એક્સ કિરણ લો, અને સાથે સાથે રચના એ સાઈડમાં લેતા દઈશું. આ એ એક્સ કિરણ આપણે લઈ લઈશું, એ એક્સ કિરણ લો, એટલે મેં એક એક્સ કિરણ સાઈડમાં દોર્યું. હવે આ તો આ જે રચના છે ભૌમિતિક છે, આમાં તમારે કંપાસનો જ ઉપયોગ કરવો પડશે, સ્કેલ પેન્સિલ પરિકર એના દ્વારા જ તમારે આકૃતિ દોરવાની થઈ છે, હાથેથી દોરી શકાય છે નહીં. હવે કિરણ દોરી લીધું, પછી બીજું સોપાન છે એ બી બરાબર એ એકમ થાય તેવું બિંદુ બી કિરણ એક્સ ઉપર લ્યો. બીજો મુદ્દો એ બી બરાબર એ એકમ થાય તેવું બિંદુ બી કિરણ એ એક્સ પર, આ કિરણની નિશાની કિરણ એ એક્સ પર લો. એટલે અહીંયા હું બી બિંદુ અહીંયા લઈ લઈશ, અહીંયા બી બિંદુ અને અહીં ત્યાં સુધીનું માપ થઈ છે એ, અહીં ત્યાં સુધીનું માપ એ, એટલે એ બી બરાબર બી. આપણે બી બિંદુ ગોઈતું, સંખ્યા રેખા જ અહીંયા આપણે દોરી નથી, પણ સંખ્યા રેખા ખરેખર આપણે દોરવી પડે. પણ અત્યારે આપણે એક કિરણ જ લીધું છે અને કિરણ ઉપર બી બિંદુ લીધું છે, એનું માપ એ લખ્યું છે. હવે ત્રીજો મુદ્દો બી સી બરાબર એક એકમ થાય, એટલે હવે અહીંયા સી અહીંયા એક એકમનું લઈશું, સી બિંદુ, આ બિંદુ સી, આનું માપ પાછું એક થાય અહીં ત્યાં સુધી એક એકમ. આ એકમ એટલે જે માપ આપ્યું હોય તે, એ બી રેખાખંડનું માપ હોય તે આપણે ચાપ મારીને બી બિંદુ ગોતી લેવાનું. પછી આ એક એકમ. એના પછીનો મુદ્દો ત્રીજો બીસી બરાબર એક એકમ થાય તેવું બિંદુ સી, આ બિંદુ સી ક્યાં લેવાનું? તો કે બી એક્સ કિરણ પર, બિંદુ સી બી એક્સ કિરણ પર લો. આ એક એકમ એટલે ટૂંકમાં એકમ અંતરે બિંદુ સી લીધું છે, ઓમાં તો આપણે માપે લખાય છે 1, 2, 3, 4 આવા બધા અંકો પણ લખ્યા હશે, અહીંયા કોઈ સંખ્યા નથી એટલે આના ઉપર આપણે સંખ્યા નથી લીધી. હવે શું કરવાનું? તો કે એસીનું મધ્ય બિંદુ ગોતવાનું. એના માટે મધ્ય બિંદુનો આપણો ચોથો મુદ્દો પી નામ આપી દઈ કે રેખાખંડ એસીનું મધ્ય બિંદુ પી મેળવો. રેખાખંડ એસીનું મધ્ય બિંદુ પી મેળવો. આ એસી, આ રેખાખંડ તમારો એસી, આનું મધ્ય બિંદુ મેળવવા માટે તમે 8મા ધોરણમાં રચના શીખી ગયા છો. કોઈ પણ રેખાખંડનું મધ્ય બિંદુ તમારે જોતું હોય તો તેના અડધા માપથી વધુ ત્રિજ્યા લઈ એના અંત્યબિંદુને વારાફરતી કેન્દ્ર લઈ અને ઉપર નીચે ચાપ મારવાથી જે બે બિંદુ મળે છે બે અડધતલમાં,
એમાંથી પસાર થતી રેખા તમે દોરો તો તમને એ રેખા જે રેખાખંડને છેદે તે બિંદુને તે રેખાખંડનું મધ્ય બિંદુ થાય, એટલે રેખાખંડના મધ્ય બિંદુની રચના તમે આઠમા ધોરણમાં શીખી ગયા છો. એ સિદ્ધાંતનો ઉપયોગ કરીને પણ તમે ગોતી શકો છો. દાખલા તરીકે અહીંથી તમે આટલું માપ લીધું, એકતાપ અહીંયા દોર્યો, અહીંથી આ સી આગળ કેન્દ્ર લઈ ચાપ દોર્યો, અહીંયા ચાપ દોર્યો, આ બાજુથી ચાપ ચાપ, એટલે આમાંથી પસાર થતી તમે રેખા દોરી. અને આમ તો હું અત્યારે માપી લઉં છું, કંઈ મધ્ય બિંદુ દાખલા તરીકે પી મળ્યો, આ પી. ટૂંકમાં રેખાખંડની જે મધ્ય બિંદુની રચના છે એનો ઉપયોગ કરીને આપણે આ પી બિંદુ ગોતવાનું. હવે પી બિંદુ તમને મળી ગયો એટલે એ પી અને પી સી બેના માપ સરખા થશે, જો મધ્ય બિંદુ મળશે તો, નહીં તો નહીં મળ્યું હોય તો સરખા નહીં થાય, નાના મોટા છે. જો સરખા હશે તો પી ઉપર સુયો રાખજો. આમ પી બિંદુ મેળવી લીધું તો હવે શું કરવાનું, તો કે પી ઉપર સુયો એટલે પીને કેન્દ્ર લેવાનું અને અર્ધ વર્તુળ આપણે દોરશું. એ અને સીમાંથી પસાર થતું અર્ધ વર્તુળ જોવા તમને મળશે. એ મુદ્દો પાછો અહીંયા લખી લઈ. પાંચમો મુદ્દો, પી કેન્દ્ર લઈ એ પી જેટલી ત્રિજ્યા, જેટલી ત્રિજ્યાનું અર્ધ વર્તુળ દોરો, અર્ધ વર્તુળ રચો દોરો. તમને અર્ધ વર્તુળ રચ્યું. હવે મારે શું કરવાનું, તો કે આ પી બિંદુ આગળ પાછું લંબ દોરીશ. કાટકોણ ત્રિકોણ કાટકોણો થવો જોઈએ લંબ દોરવાનો, અને છેદે અહીંયા બી સી ને ડી નામ આપી દઈશ. આ બી ડી હું લંબ દોરીશ, બી બિંદુ આગળ એ સી ને લંબ દોરવાનો. એ મુદ્દો આપણે લખેલો. એના પછી છઠ્ઠો મુદ્દો, છઠ્ઠો મુદ્દો, એ સી પર રેખાખંડ એ સી પર બી બિંદુ આગળ લંબ દોરતા, એટલે કે એસી રેખાખંડ લંબ બીડી રેખાખંડ થાય. આપણે લંબ દોર્યો અને જે વર્તુળને છેદે, એટલે કે આ થાય, એને કૌંસમાં રાખી દઈશું. અહીં બિંદુ ડી એ અર્ધ વર્તુળ પરનું બિંદુ છે. આ ડી છે અર્ધ વર્તુળ ઉપર છે. જુઓ હવે છેલ્લો મુદ્દો આપણે શું કરશું, તો કે ભાઈ બી ઉપર કેન્દ્ર લઈશું અને બીડી જેટલી ત્રિજ્યા લઈ અને ચાપ મારશું. જ્યાં છેદે ત્યાં નામ એ આપી દઈશું અને જ્યાં સંખ્યા મળશે ને એ સંખ્યા વર્ગમૂળ એ છે. આ જે સંખ્યા છે એ તમારી વર્ગમૂળ એ છે. ટૂંકમાં આનું માપ પણ તમને વર્ગમૂળ એ જોવા મળશે અહીંથી બીડીનું માપ. હવે એના પછી મુદ્દામાં લઈ લઈ બીડી બરાબર વર્ગમૂળ અહીં બતાવી દઉં. આ વર્ગમૂળ એ, કારણ કે ઓમાં આપણે લેતા હતા વર્ગમૂળ થાય પછી ચાપ મારતા હતા ત્રિજ્યા લઈને, તો અહીંયા કણાની આપણે ત્રિજ્યા લઈ છીએ. બીડી જેટલી ત્રિજ્યા અને બીએક્સ કિરણ ઉપર આપણે ચાપ મારશું, જે બીએક્સને છેદે એ બિંદુમાં છેદે છે ત્યાં તમને વર્ગમૂળ એની સંખ્યા જોવા મળશે. એના પછીનો મુદ્દો લઈ લઈ, ડીમાં છેદે છે હવે છેલ્લો મુદ્દો જ લઈ લઈ. બી કેન્દ્ર લઈ બીડી જેટલી ત્રિજ્યા, લઈ
बी एक्स किरण पर चाप दौड़ता बी एक्स किरण ने छेदे त्या ई नाम आपी। આમ બિંદુ ઈ ને સંગત સંખ્યા વર્ગમૂળ એ છે। આ રીતે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ ભૌમિતિક રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું થાય તો આપણે આટલા મુદ્દા જે છે 6 કે 7 મુદ્દા છે એને આપણે અનુસરતા દઈશું અને મુદ્દા પણ લખતા દઈશું, જેથી કરી અને પ્રયત્ન પણ તૈયાર થતી જાય, સાથે સાથે આકૃતિ પણ દોરતા જાય। એટલે આ પણ એક નવી થિયરી જોઈ। હવે આના પછી આપણે ખાલી સ્વાધ્યાય એક બાકી રહીએ છે અને એ સ્વાધ્યાય ગણશું। સ્વાધ્યાય આવશે 1.5, એની થિયરી પૂરી થઈ ગઈ। હવે નવી થિયરી કોઈ બાકી, થોડી ઘણી સૂત્ર છે, એ સૂત્ર છે એના પછી લઈશું। તો વિદ્યાર્થી મિત્રો, આટલી થિયરી તૈયાર કરજો, જેથી કરી, કારણ કે મેં અત્યારે બધી થિયરી જ લીધી છે, જો ભૌમિતિક રીતે કઈ રીતે દર્શાવવું, વિપુલ દર્શિતાના સિદ્ધાંતની રીતે કઈ રીતે દર્શાવવું, થિયરીમાં મુદ્દા, આમાં મારા મુદ્દાની જરૂર પડી છે, એટલે આ મુદ્દા પણ તૈયાર કરતા રહીજો, કારણ કે સ્વાધ્યાયના દવા દાખલા આપણે ગણશું। તો આ થિયરીને તૈયાર કરજો। આના જેવા દાખલા તરીકે અહીંયા એ છે, એની જગ્યાએ તમે 4.2 લઈ આવો, 3.5 લઈ આવો, આવું પણ લઈ અને સ્કેલનો ઉપયોગ કરી અને પરિકરનો પણ ઉપયોગ કરજો। હાઈ ક્લાસ આકૃતિ થઈ છે, 3 ગુણનો પ્રશ્ન છે। ઘરે રહ્યો, સલામત રહ્યો, ખુશ રહ્યો। નમસ્તે।